અત્યારના સમયમાં વાળના ત્રણ પ્રશ્નો ખૂબ જ તમને લોકોને પરેશાન કરે છે. એમાં પ્રથમ ક્રમાંકે આવે છે, અકાળે વાળ સફેદ થવા લાગે છે. બીજા ક્રમાંકે આવે છે, તમારા વાળનો ગ્રોથ ઘટતો જાય છે. ત્રીજા ક્રમાંકે આવે છે કે તમારા વાળ તૂટતા જાય છે અને તમારા વાળમાં ખોડો થાય છે અને તમારા વાળની લંબાઈ ઘટતી જાય છે. આ પ્રકારના પ્રશ્નો જ્યારે તમને સતાવ્યા કરે ત્યારે તમારું ચિત્ત ત્યાં ને ત્યાં રહે છે અને જ્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ ન થાય ત્યાં સુધી તમારા મનને પણ શાંતિ નથી થતી. કારણ કે તમારે સુંદર બતાવવું હોય તો વાળ પણ એમાં મુખ્ય ભાગ ભજવે છે. હું તમને બે તેલ વિશે વાત કરવા માગું છું કે આ બે તેલનું માલિશ તમે દિવસમાં 10-15 મિનિટ સુધી કરશો તો તમને આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળી જશે. અને જે લોકોને અકાળે ટાલ પડવાની શરૂ થાય છે એમને પણ ખૂબ જ ફાયદો થાય છે. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ, જય ધન્વંતરી. આપણે એટલા ફાસ્ટ યુગમાં અત્યારે પહોંચી ગયા છીએ, આપણે એટલા વ્યસ્ત થતા જઈએ છીએ કે આપણે આપણા શરીરની નિરોગીતા પાછળ ધ્યાન નથી આપી શકતા અને આપણા વાળની સારસંભાળ નથી લઈ શકતા. પરિણામે અકાળે વાળ સફેદ થવા લાગે છે, વાળનો ગ્રોથ ઘટવા લાગે છે, પુરુષો અને સ્ત્રીઓને ટાલ પણ પડવા લાગે છે. તો આપણને આ વાળ આપણા ઓછા થાય એ જરાય પસંદ નથી, વાળ સફેદ થાય એ જરાય પસંદ નથી. તો આપણે એના માટે શું કરવું જોશે તો દિવસમાં માત્ર 10 મિનિટ ફાળવવી પડશે અને અમુક ખોરાકમાં આપણે ધ્યાન રાખવું પડશે, એટલે આપણે આ તમામ પ્રશ્નોનું સોલ્યુશન સરળતાથી મળી જશે. પહેલા હું તમને એ તેલ વિશે વાત કરીશ કે જેનું સર્જન વાળ માટે જ થયું છે એવું પણ ગણી શકાય છે. એનું નામ છે ભૃંગરાજનું તેલ, એટલે કે ભાંગરાનું તેલ. આ ભાંગરા નામની દિવ્ય વનસ્પતિ આમ તો અનેક રીતે ઉપયોગી છે, પરંતુ મુખ્યત્વે વાળના એ ટુ ઝેડ પ્રશ્નોને સોલ્વ કરી આપનાર છે. આ ભાંગરા નામની વનસ્પતિ ભીનાશવાળી જે જમીન હોય ત્યાં સરળતાથી ઉગી નીકળે છે. આ ભાંગરાના રસમાંથી ભૂંગરાજ ઓઇલ બને છે. કઈ રીતે બને તો કે કાળા તલનું તેલ એમાં ભાંગરાનો રસ મિક્સ કરી એને પક્વ કરીને સિદ્ધ કરીને જે તૈયાર તેલ થાય એને ભૂંગરાજ ઓઇલ કહેવામાં આવે છે. આ ભાંગરાનો તેલ તમે માથામાં 10-15 મિનિટ સુધી તમે તેનું માલિશ કરશો તો તમને ખૂબ જ ફાયદાઓ થશે. કયા કયા ફાયદાઓ થશે તો કે તમારું મન શાંત થશે, તમારા વાળ અકાળે જે સફેદ થતા હશે તે અટકી જશે, કે સફેદ થતા વાળ અકાળે કાળા થવાની શરૂઆત થઈ શકે છે, તમારા વાળનો ગ્રોથ ઘટતો હોય તો તે ગ્રોથ વધી જશે, વાળની લંબાઈ વધી જશે, તમને લોકોને ટાલ પડવાની શરૂ થઈ ગઈ હોય તો તે અટકી જશે, વાળમાં થતો ખોડો તે દૂર કરી આપે છે, વાળ બરછટ થઈ ગયા હોય તો તેને મુલાયમ કરી આપે છે. આ ભૃંગરાજ ઓઇલ, આ ભાંગરાનું તેલ આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે 10-15 મિનિટ સુધી આપણે આ તેલનું માલિશ કરવું જોઈએ. બીજા હું તેલની તમને વાત કરીશ, નગોળનું તેલ. તો આ નગોળનું તેલ પણ ખૂબ જ ઉપયોગી છે. નગોળનું તેલ પણ તમને નવા વાળ લાવવામાં મદદરૂપ થાય છે. અકાળે સફેદ થતા વાળ એને અટકાવી શકે છે, સફેદ થઈ ગયેલા વાળને કાળા કરવામાં તમારી મદદ કરે છે, વાળનો ગ્રોથ, વાળની લંબાઈ વધારે છે, પ્લસ તમારા મનને શાંતિ આપે છે. કારણ કે નગોળ નામની વનસ્પતિ વાયુને શાંત કરનાર છે, એટલે તમારા મનને પણ તે શાંતિ આપનાર છે. અત્યારની ફેશનની દુનિયામાં આપણે બધા વાળ કોરા રાખવાની હોડમાં ઉતરી ગયા છીએ. વાળ કોરા હોવા જોઈએ, સિલ્કી હોવા જોઈએ, સરસ મજાના હોવા જોઈએ, પરંતુ એની પાછળ તમારે 10-15 મિનિટ ફાળવવી પડશે અને આ પ્રકારના તેલોના માલિશ કરવા પડશે. આની સાથે સાથે તમારે ખાવા પીવામાં પણ ધ્યાન રાખવું પડશે. વાળ માટે જે પ્રોટીન જરૂરી છે તે કેરાટીન પ્રોટીન જરૂરી છે, એટલે તમારે લીલોતરી શાકભાજી ખાવાનું રાખવું પડશે. અમુક લોકોને કઠોળ જ ભાવતા હોય, અમુક લોકોને લીલોતરી શાકભાજી ભાવતા નથી, પરંતુ આ પ્રકારના પ્રોટીન આપણા શરીરને ઉપયોગી હોય એ મેળવવા હોય કુદરતી રીતે તો આપણે લીલોતરી શાકભાજી ખાવા પડશે, ગાજર ખાવા પડશે, અમુક ટાઈમે લસણ ડુંગળી પણ ખાવા જોઈએ. એનાથી આપણા શરીરમાં અમુક જે પ્રશ્નો છે એના નિવારણ સરળતાથી આવી જશે. અને તમારે લોકોએ વાળની સારસંભાળ જો લેવી હોય તો ગરમ ગરમ પાણી માથામાં ન નાખવું જોઈએ. શિયાળામાં ખાસ આ ધ્યાન રાખવાનું છે, વાળમાં ખોડો ન થવા દેવો હોય તો તમારે શિયાળામાં કોપરેલનું તેલ ન નાખવું જોઈએ. આ પણ એક તમારે વસ્તુનું ધ્યાન રાખવાનું છે.
અને તમે લોકો તેલ નાખો અને 10 મિનિટ પછી તમે તરત જ તમે વાળ ધોવા માટે જાઓ છો, તો તમારે વધારે પડતા વાળને ઘસવા પડશે, વધારે શેમ્પૂ નાખવું પડશે કે વધારે કોઈ સાબુના પ્રયોગ કરવા પડશે. આને કારણે પણ તમે તમારા વાળના મૂળને ડેમેજ કરી રહ્યા છો. તો આપણે આ ભૂલ નથી કરવાની. તમે સાંજે તેલ નાખો તો સવારે તમે માથું ધોઈ શકો છો, અથવા તમે 1-2 દિવસ સુધી રહેવા દેજો એટલે તમારે વધારે પડતા શેમ્પૂનો પ્રયોગ નહીં કરવો પડે. અન્યથા તમારે લોકોને ખરતા વાળ અટકાવવા હોય, અકાળે સફેદ થતા વાળ અટકાવવા હોય, સફેદ વાળ કાળા થવા દેવા હોય, ટાલ ન પડવા દેવી હોય, વાળનો ગ્રોથ ન ઘટવા દેવો હોય, વાળની લંબાઈ ન ઘટવા દેવી હોય, વાળને બરછટ ન થવા દેવા હોય, તો તમારે 10-15 મિનિટ સુધી તેલનું માલિશ કરવું પડશે. એ પણ હળવા હાથે કરવાનું છે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.